કોરોનાના સામેની જંગમાં સરકારને આર્થિક મદદ કરવા માટે દેશમાંથી અનેક સામાજિક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, સહકારી મંડળીઓ સહિત નાના દરેક વર્ગના લોકો તેમજ નાના બાળકોએ પણ પોતાની શક્તિ પ્રમાણે પીએમ રાહત ફંડ તેમજ સીએમ રાહત ફંડમાં મદદ કરી રહ્યા છે. બનાસ ડેરી દ્વારા લોકડાઉનમાં પણ તમામ પ્રકારની સાવચેતી રાખી પશુપાલકોનું દૂધ લેવાનું ચાલુ રાખ્યું હતું ત્યારે દેશ માટે બનાસકાંઠાના પશુપાલકોએ પણ કરોડોનું દાન આપ્યું છે. બનાસ ડેરીના પશુપાલકોએ પીએમ રાહત કોષમાં 7 કરોડ 14 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. 2 લાખથી વધુ પશુપાલકોએ પોતાની યથાશક્તિ પ્રમાણે કોઈએ 1 દિવસના દૂધનું પેમેન્ટ તો કોઈએ 1.5 દિવસના પેમેન્ટ સ્વેચ્છાએ આપ્યું છે. સંકટના સમયે બનાસ ડેરીના પશુપાલકોએ દૂધના નાણાં આપી દેશ સેવામાં અગ્રેસર બન્યા છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોને અપીલ કરી હતી કે દેશ માટે આપણે યથાશક્તિ પ્રમાણે દાન આપીએ, કોઈ પણ પશુપાલકને દબાણ કરવામાં નહીં આવે. ત્યારે ચેરમેનની અપીલને 72 કલાકમાં જ 7 કરોડથી વધુ રકમ એકત્ર થઈ ગઈ હતી. બનાસકાંઠા જિલ્લો પશુપાલન તેમજ ખેતી પર નિર્ભર છે ત્યારે દેશ પર આવેલા આ સંકટમાં પશુપાલકો પણ દેશ માટે આગળ આવી લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરી સાવચેતી રાખી દેશને મદદરૂપ થઈ રહ્યા છે. થાનાજી રાજપૂત, ZS TV, થરાદ. કોરોનાની મહામારીને સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આપણા દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને તેમણે સૂચવેલી દિશા મુજબ ભારતવાસીઓ પણ અડગતાપૂર્વક કોરોનાનો સામનો કરી રહ્યા છે. આપણા પ્રધાનમંત્રીશ્રીએ દેશવાસીઓને પીએમ કેર્સ ફંડની અંદર પોતાનું આર્થિક યોગદાન આપવા માટેની કરેલી હાકલને બનાસ ડેરી સાથે જોડાયેલા સૌ પશુપાલક ભાઈ બહેનોએ ઝીલી લીધી અને મેં કરેલી અપીલના માત્ર 72 કલાકના સમયગાળામાં 2 લાખ કરતાં વધારે પશુપાલક પરિવારોએ રૂપિયા 7 કરોડ કરતાં વધારે પીએમ કેર ફંડની અંદર જમા કરાવ્યા છે. રાજ્ય અને દેશના આ સેવાડાના વિસ્તાર એવા સરહદી જિલ્લાના ખમીર બનતા પ્રજાજનોએ દેશપ્રેમ અને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે બદલ હું સમગ્ર બનાસવાસીઓનો હૃદયપૂર્વક ખૂબ